નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો, ધોરણ છ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને ચેપ્ટર નંબર છે આપણું મિત્રો 3-5, એટલે કે પદાર્થોનું અર્ગીકરણ અને ભાગ નંબર છે મિત્રો આપણો 5. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ભાગ 4ની અંદર નિક્ષેપણ, નિતારણ અને ગાળણ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો હવે આ ભાગની 5ની અંદર એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે આ ત્રણે ત્રણ જે પદ્ધતિ છે, નિક્ષેપણ, નિતારણ અને ગાળણ, એ એક સાથે ત્રણે ત્રણ પદ્ધતિ એક સાથે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજવાની છે. તો કોઈ આપણે પ્રવૃત્તિ કરતા હોય અથવા તો અલગીકરણ કરતા હોય તો એ અલગીકરણમાં નિક્ષેપણ, નિતારણ અને ગાળણ આ પદ્ધતિ દ્વારા આપણે પદાર્થ ત્રણેયની ઉપયોગ કરી અને આપણે એ પદાર્થોનું અલગીકરણ કરી શકીએ છીએ. તો જુઓ મિત્રો, પેજ નંબર 39 ઉપર તમને પ્રવૃત્તિ નંબર 5 આપેલી છે, તો તેમાં આપણે જોઈ શકીએ છીએ. તો જુઓ મિત્રો, પ્રવૃત્તિ નંબર 5, જુઓ મિત્રો સાથે સાથે કે નદી કે તળાવમાંથી થોડું ડહોળું પાણી લો. જો તે અપ્રાપ્ય હોય તો પ્યાલામાં પાણીને લઈ તેમાં થોડી માટી નાખો. હવે સમજો મિત્રો, શું કરવાનું છે કે એક પ્યાલો લેવાનો છે, હવે આ પ્યાલાની અંદર તમારે થોડું પાણી લેવાનું છે. અને તેમાં માટીના કણો નાખવાના. શું નાખવાના છે? માટીના કણો. હવે એ પ્યાલાની અંદર તમે શું નાખશો? પાણી નાખશો. અને એ પાણી નાખ્યા બાદ તમે એમાં માટી ઉમેરો છો. હવે માટી ઉમેર્યા બાદ એ પ્યાલાને આપણે શું કરવાનું છે? ધીમે ધીમે હલાવવાનું છે. એટલે પાણી કેવું થઈ જશે મિત્રો? તો કે ડહોળું થઈ જશે. શું થઈ જશે? ડહોળું પાણી. હવે શું કરવાનું છે એ આગળ જોઈએ મિત્રો આપણે, કે તેને અડધો કલાક સ્થિર રહેવા દો. હવે આ જે પાણી છે, ડહોળું પાણી છે, એને તમારે અડધો કલાક એમને સ્થિર રહેવા દેવાનું છે. હવે પાણીનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો અને તમારા અવલોકનો નોંધો. હવે તમારે એ પાણીનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવાનું છે અને પછી તમારું અવલોકન તમારે નોંધવાનું છે કે તમને એમાં શું જોવા મળે છે. તો જોઈએ કે હવે પાણીને ખલેલ ન પહોંચે તેમ પ્યાલાને સહેજ નમાવો અને ઉપરના પાણીને બીજા પ્યાલામાં પડવાનું. હવે શું કરવાનું છે? થોડી વાર પછી તમારે એ પ્યાલાને નમાવી અને ઉપરનું જે પાણી છે એ પાણીને તમારે બીજા પ્યાલામાં નાખવાનું છે. તો આ પદ્ધતિને તમે શું કહેશો? તો કે આ પદ્ધતિને તમે નિતારણની પદ્ધતિ કહી શકો છો. એટલે કે એના પહેલા આપણે જોયું કે આ જે પ્યાલો હતો એ પ્યાલામાં આપણે શું નાખ્યું? પાણી નાખ્યું. ત્યાર પછી તો કે એમાં માટીના કણો નાખ્યા અને થોડીક વાર હલાવ્યા બાદ તમારે એ પ્યાલાને એમનો અડધો કલાક સુધી સ્થિર રાખવાનો છે. બરાબર છે? તો એ અડધો કલાક સુધી તમે સ્થિર રાખશો ત્યાર પછી તમને શું જોવા મળશે? તો કે એ પ્યાલાની અંદર જે માટીના કણો છે એ તમને પાત્રના તળિયે બેસેલા જોવા મળે છે. તો જે પદાર્થો તમને પાત્રના તળિયે બેસેલા જોવા મળે છે તો ત્યારે એ પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો આપણે અગાઉ જોઈ ચૂક્યા કે એ પદ્ધતિને નિક્ષેપણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નિક્ષેપણ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે શું કર્યું કે ત્યાર પછી આપણે જે પાણીની ઉપરની સપાટી જે પાણી હતું એ પાણીને આપણે એ પ્યાલાને નમાવી અને બીજા પાત્રમાં આપણે લીધું. તો એ પાણીને આપણે જે બીજા પાત્રમાં લઈએ છીએ પ્યાલાને નમાવીને, તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે નિતારણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નિતારણ કહેવામાં આવે છે. તો હવે આ નિતારેલું જે પાણી છે પણ હજુ પણ આપણને કેવું લાગે છે? થોડુંક દોરડું લાગે છે. હજુ એમાં થોડીક અશુદ્ધિઓ આપણને જોવા મળે છે. તો હવે શું કરવાનું? તો જુઓ આગળ મિત્રો, કે શું બીજા પ્યાલામાં રહેલું પાણી હજુ પણ થોડું દોરડું અથવા તો ધૂંધળું છે? તો કે હા. તો હવે તેને ગાળી લો. શેના વડે ગાળવાનું છે? ગરણી વડે તમારે એ પાણીને ગાળવાનું છે.
હવે જુઓ, શું ચાની ગરણી કામ લાગશે? તો આ પાણીને ગળવા માટે, એ પાણીમાંથી જે અશુદ્ધિઓ છે એને દૂર કરવા માટે જે ચાની ગરણી છે એના વડે તમે ગળશો તો શું એ યોગ્ય રહેશે? તો કે એ યોગ્ય રહેશે નહીં. તો ચાલો કાપડના ટુકડા વડે પાણીને ગાળવાની કોશિશ કરીએ. તો કાપડના ટુકડામાં વણાટના દોરાઓ વચ્ચે નાના કણો કે છિદ્રો રહેલા હોય છે. આ કાપડના ટુકડાના છિદ્રને ગરણી તરીકે ઉપયોગમાં લઈ શકાય. જો પાણી હજુ પણ ડહોળું હોય તો હજુ નાના છિદ્રો હોય એવી ગરણીથી અશુદ્ધિઓને અલગ કરી શકાય છે. ફિલ્ટર પેપર એક આવી જ ગરણી છે જેમાં ખૂબ નાના છિદ્રો હોય છે. તો આ પાણી આપણને હજુ પણ ડહોળું જોવા મળે છે. તો તમે શેના વડે ગાળશો? તો કે ફિલ્ટર પેપરનો ઉપયોગ કરી. શેનો ઉપયોગ કરી? ફિલ્ટર પેપરનો ઉપયોગ કરી અને પાણીને તમે શુદ્ધ કરી શકો છો. એટલે કે ફિલ્ટર પેપર વડે તમે એને ગાળી શકો છો, કારણ કે ફિલ્ટર પેપરમાં સૌથી નાના છિદ્રો હોય છે. આગળ જોઈએ કે આકૃતિ 5.9માં ફિલ્ટર પેપરને કઈ રીતે ઉપયોગમાં લેવું તે તમને દર્શાવવામાં આવેલું છે. તો જુઓ મિત્રો, આકૃતિ તમે 5.9 જે તમને પાઠ્યપુસ્તકમાં દર્શાવેલી છે. તો શંકુ આકારના ગળી કરેલું ફિલ્ટર પેપર ગરણીમાં મૂકવામાં આવે છે. તેમાંથી ઘન કણો પસાર થતા નથી અને ફિલ્ટર પેપર પર રહી જાય છે. એટલે શું કરવામાં આવે છે? જે ફિલ્ટર પેપર હોય છે એ ફિલ્ટર પેપરને શંકુ આકારનું ગરણી માફક એને વાળવામાં આવે છે અને એની અંદર પ્રવાહી નાખવામાં આવે છે. હવે પ્રવાહીની અંદર જે ઘન સ્વરૂપે રહેલો કચરો છે એ આ ફિલ્ટર પેપરના છિદ્રમાંથી પસાર થઈ શકતો નથી અને એ ફિલ્ટર પેપર ઉપર રોકાઈ જાય છે અને પ્રવાહી છે ધીમે ધીમે પસાર થઈ જતું હોય છે. તો આ રીતે આપણે એ પ્રવાહી જે શુદ્ધ કરી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ કે ફળ અને શાકભાજીના રસને સામાન્ય રીતે પીતા પહેલા તેમાંથી બીજ અને માવાનો ગળ દૂર કરવા માટે ગાળવામાં આવે છે. આપણા ઘરમાં વપરાતા પનીરની બનાવટમાં પણ ગાળણની ક્રિયા ઉપયોગી છે. તમે કદાચ જોયું હશે કે ઉકળતા દૂધમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરીને પનીર બનાવવામાં આવે છે, જેથી ઘન પનીર તથા પ્રવાહીનું મિશ્રણ બને છે. ત્યારબાદ પાતળા કાપડ કે ગરણી વડે મિશ્રણને ગાળીને પનીરને અલગ કરવામાં આવે છે. તો આ માહિતી હતી મિત્રો ફિલ્ટર પેપર વડે કે નિક્ષેપણ, નિતારણ અને ગારણ ત્રણેય પદ્ધતિ દ્વારા આપણે કઈ રીતે પદાર્થનું અલગીકરણ કરી શકીએ છીએ. તો હવે આગળનો જે ટોપિક છે કે બાષ્પીભવન, હવે થોડી એના વિશે માહિતી મેળવીએ કે બાષ્પીભવન એટલે શું. તો જોઈએ મિત્રો બાષ્પીભવન. જુઓ મિત્રો બાષ્પીભવન પેજ નંબર 40 ઉપર તમને ટોપિક આપેલો છે, ખાસ ધ્યાન રાખજો મિત્રો બાષ્પીભવન એટલે શું. જુઓ મિત્રો પ્રવૃત્તિ નંબર 6 કે થોડું પાણી ભરેલા બીકરને ગરમ કરો, પાણીને ઉકળવા દો. જો તમે પાણીને ગરમ કરવાનું ચાલુ રાખશો તો શું પાણી વરાળમાં ફેરવાય છે, સંપૂર્ણ અદ્રશ્ય થાય છે. હવે શું કરવાનું છે? તમારે કોઈ એક પાત્રમાં ધીમે ધીમે ગરમ કરવાનું છે. હવે આગળ જોઈએ કે પાત્રમાં પાણી લેવાનું અને એને પાત્રને તમારે ધીમે ધીમે ગરમ કરવાનું છે. તો પાણીને તમારે ઉકળવાનું શરૂ થાય ત્યાં સુધી તમારે શું કરવાનું છે? ગરમ કરવાનું. એટલે પાણીને તમે ઉકળવા દો. જો તમે પાણીને ગરમ કરવાનું ચાલુ રાખશો, આ રીતે પાણીને તમે ગરમ કરવાનું ચાલુ રાખશો તો શું પાણી વરાળમાં ફેરવાય છે, ફેરવાઈને સંપૂર્ણ અદ્રશ્ય થાય છે. સમજાણું મિત્રો? જો તમે આ પાણીને ગરમ કરવાનું આ રીતે ચાલુ રાખશો તો ધીમે ધીમે પાણી છે એ શેમાં ફેરવાય છે? તો કે વરાળ સ્વરૂપે ફેરવાય છે. શેમાં? વરાળમાં ફેરવાય છે. પાણી છે એ ઉકળ્યા બાદ ધીમે ધીમે વરાળ સ્વરૂપમાં ફેરવાય છે. તો હવે બીજા બીકરમાં રહેલા પાણીમાં 2 ચમચી મીઠું ઉમેરી યોગ્ય રીતે હલાવો. તો બીજું કોઈ એક બીકર છે તેમાં
પાણી લઈ અને 2 ચમચી મીઠું નાખી અને હલાવવાનું છે. બીજા કોઈ એક બીકર ની અંદર થોડું પાણી લેવાનું છે અને એમાં તમારે 2 ચમચી મીઠું નાખી અને હલાવવાનું છે. હવે આગળ જોઈએ શું કીધું છે કે શું પાણીના રંગમાં કોઈ ફેરફાર તમને દેખાય છે? શું હલાવ્યા બાદ બીકરમાં જરા પણ મીઠું તમને જોવા મળે છે? તો કે મીઠાનું પાણી ધરાવતા બીકરને ગરમ કરો અને પાણીને ઉકળી જવા દો અને બીકરમાં શું વધે છે. હવે જો આ બીકરને તમારે ધીમે ધીમે ગરમ કરવાનું છે. શું કરવાનું છે? ગરમ કરવાનું છે. એટલે ગરમ કરશો એટલે એમાં જે પાણી અને મીઠાનું મિશ્રણ છે એમાંથી પાણી છે એ ધીમે ધીમે વરાળ સ્વરૂપમાં રૂપાંતરિત પામશે અને પાછળ તમને શું મળે છે મિત્રો? છેલ્લે તમને મીઠું છે એ પાછું મળી જતું હોય છે. તો જોઈએ કે આ પ્રવૃત્તિમાં આપણે પાણી અને મીઠાને અલગ કરવા માટે બાષ્પીભવનની પદ્ધતિનો ઉપયોગ કર્યો. શેનો ઉપયોગ કર્યો? કે બાષ્પીભવનની પદ્ધતિનો ઉપયોગ કર્યો. કે કોઈ પાત્ર હતું, પાત્રની અંદર પાણી અને મીઠાનું મિશ્રણ હતું. હવે પછી આપણે શું કર્યું? એને પાત્રને ગરમ કર્યું. તો ગરમ કરવાથી જે પાણી છે એ પાણી ધીમે ધીમે શેમાં રૂપાંતરિત થાય છે? તો કે વરાળની અંદર રૂપાંતરિત થાય છે અને એક સમયે મીઠું છે આપણને પાછું પાત્રના તળિયે જોવા મળે છે. તો જોઈએ કે પાણીને બાષ્પમાં રૂપાંતર કરવાની જે પ્રક્રિયા છે એને બાષ્પીભવન કહેવામાં આવે છે. સમજો મિત્રો, બાષ્પીભવન કોને કહેવાય? તો કે પાણીને બાષ્પમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. સમજો મિત્રો, મોસ્ટ ટાઈમ થી વ્યાખ્યા છે કે બાષ્પીભવન એટલે શું? પ્રશ્ન પૂછ્યા છે કે પાણીને બાષ્પમાં રૂપાંતર કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? બાષ્પીભવન કહેવામાં આવે છે. અહીંયા આપણે જોયું કે પાણીનું શેમાં રૂપાંતર થાય છે? વરાળમાં. તો આ પ્રક્રિયાને કેવી કહેવામાં આવે છે? બાષ્પીભવન કહેવામાં આવે છે. આગળ જોઈએ, તમને શું લાગે છે કે મીઠું ક્યાંથી આવ્યું છે? દરિયાના પાણીમાં ઘણા ક્ષાર આવેલા હોય છે. આમાંનો એક ક્ષાર સામાન્ય મીઠું છે. જ્યારે દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે છે ત્યારે સૂર્યપ્રકાશથી પાણી ગરમ થાય છે અને ધીમે ધીમે બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે. થોડા દિવસોમાં જ પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ જાય છે અને પાછળ ઘન ક્ષારો રહી જાય છે. તો આ ક્ષારોનું બધું શુદ્ધિકરણ કર્યા પછી તેમાંથી સામાન્ય મીઠું મેળવવામાં આવે છે. હવે દરિયાના પાણીને કોઈ સામાન્ય ખાડાની અંદર ભરવામાં આવે છે. સમજો, દરિયાનું ક્ષાર વાળું પાણી. દરિયાનું પાણી કેવું હોય છે મિત્રો? તો કે ખારું હોય છે, ક્ષાર વાળું હોય છે. તો એ પાણીને કોઈ ખાડાની અંદર ભરવામાં આવે છે અને તેના ઉપર શું પાડે છે? તો કે સૂર્યપ્રકાશ પડતો હોય છે. શું પડતો હોય છે? સૂર્યપ્રકાશ પડતો હોય છે. તો એ સૂર્યપ્રકાશ પાણી ઉપર પડવાથી પાણી છે એ ધીમે ધીમે ગરમ થવા લાગશે અને કોઈ એક સમયે એ પાણી છે એ વરાળમાં રૂપાંતરિત પામશે. શેમાં રૂપાંતરિત પામશે? તો કે વરાળમાં રૂપાંતરિત પામશે. કોઈ એક સમયે સંપૂર્ણ પાણી એટલે કે બધે બધું પાણી છે એ વરાળની અંદર રૂપાંતરિત થઈ જાય છે અને છેલ્લે શું રહી જાય છે? તો કે અમુક પ્રકારના ક્ષારો તમને જોવા મળે છે. શું જોવા મળે છે? તો કે ક્ષાર જોવા મળે છે. હવે એ વધેલા જે ક્ષાર છે એ ક્ષારનું સામાન્ય પ્રક્રિયા કરી અને ક્ષારમાંથી શું મેળવવામાં આવે છે? તો કે મીઠું મેળવવામાં આવતું હોય છે. તો અત્યારે મિત્રો આ ભાગની અંદર આપણે ચર્ચા કરી કે નિક્ષેપણ, નિતારણ અને ગાળણ ત્રણેય પદ્ધતિનો એક સાથે ઉપયોગ અને ત્યાર પછી આ બાષ્પીભવન. તો આ જે બાષ્પીભવન નામનો ટોપિક છે એ મિત્રો તમારે ફરજિયાત હોમવર્કની અંદર લખવાનો રહેશે અને ત્યાર પહેલાની જે પ્રવૃત્તિ આપણે જોઈ એટલે કે પ્રવૃત્તિ નંબર 5, એ 5 નંબરની પ્રવૃત્તિ પણ તમારે આખું જઈ હોમવર્કની અંદર લખવાની રહેશે અને હવે જે આગળની કે પણ ચર્ચા છે એ આગળ આપણે ભાગ 6 ની અંદર કરીશું. નમસ્કાર.